ભચાઉ થી કાનજીભાઈ લાઈન ઉપર છે અને અત્યારે બે દુઃખદ ઘટના બની છે, તો શું છે સમગ્ર હકીકત અને એમના જે કારણો જે છે મૃત્યુના એ ચોંકાવનારા છે? પોલીસ તપાસ અને તબીબી તપાસ બાદ વધુ વિગત બહાર આવશે. કાનજીભાઈ નમસ્કાર. નમસ્કાર બાપુ. કાનજીભાઈ, શું ઘટના બની છે અને એક સાથે બે યુવાનોના જે મોત છે સમગ્ર વાગડ અને પૂર્વ કચ્છમાં અરેરાટી ફેલાવી દીધી છે. પેલા મૃતકના નામ જણાવો, ગામના નામ જણાવો અને કઈ રીતે આ ઘટના બની છે? એક યુવાન બાપુ મેચ રમતા હતા, લલિયાણા ગામના છે. એમનું નામ છે અર્જુનસિંહ અમરસિંહ જાડેજા. એમની ઉંમર છે 25. ગામ છે મૂળ લલિયાણાના. અને ત્યાં આજે બપોરના ગાડામાં સમજો ને 11:30 વાગે એ લોકો મેચ ગામમાં રમતા હતા. અને ઓશીદાની ભાઈ ને ઉલટી થઈ, અર્જુનસિંહ ને ઉલટી થતા જ એ લોકોને સમજે ને કે ચક્કર આવી ગયા. ત્યાં ત્યાં એ પોતે ઢળી પડ્યા. પછી જે રમતા હતા એ લોકો લઈને ભચાઉ સારવાર માટે લઈ આવ્યા. પણ સારવાર મળે એના પહેલા જ એમનું મૃત્યુ થયું હતું. જો એમાં એવું છે, ચોંકાવનારી વિગત બાપુ એવી છે કે બીજી એક પણ ઘટના આવીને આવી અને આને આ સેમ બનાવ સામખિયારી ગામે બન્યો હતો. મૃતક નંબર 2 નું નામ છે નીતિનભાઈ મણિલાલભાઈ કોહલી. ઈ લોકો પણ આવી જ રીતના મેચ રમતા હતા અને એને પણ સેમ એવી રીતના ઉલટી થઈ અને ગભરામણ જેવો થવા માંડ્યો ને એને પણ સારવાર માટે અહીંયા સામખિયારી થી ભચાઉ લાવતા હતા. તે દરમિયાન રસ્તામાં જ પણ એનું આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું હતું એમ. હવે આમાં વિગત એવી છે કે અટાણે વાગર પંથકમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે કે બંને યુવાનો મૃત્યુ થી પણ લોકો પણ ગભરામણ અનુભવી રહ્યા છે કે આ બંને ના મૃત્યુ સેમ હોવાથી શું કારણે થઈ શકે, શું કારણે બંને ના મોત સેમ છે તો કઈ રીતે આમાં ખબર પડે. પણ વધુ વિગત માટે તો હવે ડોક્ટરો પણ અટાણી કઈ નથી કહી રહ્યા. એ લોકો પણ એવું કે છે કે રિપોર્ટ આવ્યા બાદ પણ ખબર પડે કે સાચી હકીકત શું છે, શું કારણે મોત થયું છે. સારવાર માટે જે હોસ્પિટલમાં લઈ આવ્યા છે પણ ડોક્ટરે મૃત જાહેર કર્યું, તો ભચાઉમાં કઈ જગ્યાએ એમને લઈ આવ્યા છે? ભચાઉની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ડોક્ટરે એમને મૃત જાહેર કર્યું હતું બંનેને, બરોબર ને. અને એમની પીએમ પણ વીતી થઈ ગઈ છે. અટાણે પણ એ લોકોના પરિવારજનોને પણ સુપ્રત ડેડ બોડી કરી દીધી છે. જી, પણ ડોક્ટરે હવે આ અંગે ચોક્કસ કારણો જાણી શકવા માટે એના જે છે રિપોર્ટ અને એની તપાસ માટે શું કર્યું છે ડોક્ટરે? ડોક્ટરો પણ અટાણે એના કારણો એવા બતાવી રહ્યા છે કે બની શકે તો આને કદાચ હૃદય હુમલો પણ આવી શકે હોય અથવા એની બીપી લો ઘટના કારણે પણ આવી ઘટના ઘટી શકે છે. જી, એટલે અત્યારે ખાસ કરીને એક કોરોનાનો માહોલ છે એટલે લોકો થોડા ગભરાટમાં પણ હોય એ સ્વાભાવિક છે. અને આ ઘટના જે છે એને તબીબ એમ કહે છે કે ગભરામણ યા તો આડ એટેક આવી શક્યો એવી ઘટના લોકો બતાવે છે તબીબ. હા, એવી બતાવી રહ્યા છે અટાણે. સાચો રિપોર્ટ તો ત્યારે ખબર પડે કે જે ઉપરથી રિપોર્ટ આવ્યા બાદ જ સાચો કારણ જાણી શકાય. જી જી જી, તો અત્યારે લોકો એકત્રિત થઈ ગયા અને આ ઘટના સમગ્ર પૂર્વ કચ્છ અને સમગ્ર કચ્છ માટે ચોંકાવનારી ઘટના છે. અને બંને યુવાનો હતા અને ક્ષત્રિય સમાજ અને કોલી સમાજમાંથી બંને યુવાનો આવતા હતા અને આ ઘટના જે છે બનતા બંને સમાજ ઉપર આભ તૂટી પડ્યું છે. અને કારણો જે છે એ હજુ આપણે સ્વીકારી ન શકીએ કે માત્ર કોઈ નાની એવી ઘટનાના કારણે જે, કારણ કે સ્પોર્ટમેન છે, બંને ક્રિકેટરો છે, બંને રમત ગમતમાં જે છે એ રમતા હતા અને આ ઘટના બની છે એટલે થોડીક ચોંકાવનારી ઘટના કહી શકાય કાનજીભાઈ. જી બાપુ, જી બાપુ, એવો પણ છે. અને વાગડમાં પણ દહેશત છે અને કોરોનાના પણ કારણે થઈને સમજ્યા. સાચી અને વિગત રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. તો આપ આ સફર ન્યૂઝ સાથે બંને રહેજો ને જે કોઈ નવી ઘટના કે નવું કોઈ વિગત આવે છે એમાં તારણ નીકળે છે તો આપ જણાવજો અમારા, જેથી કરીને આપણા દર્શકોને વિગત સાથે પહોંચી શકે.